निताय योग टीवी बिहोल्ड द स्पिरिचुअल वर्ल्ड हरि बोल हरि बोल हरि बोल हरि बोल निताय गौड़ हरि बोल 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 जय रास लीला जय रास लीला रास लीला जय रास लीला जय रास मंडल रास मंडल जय रास मंडल जय राधा श्याम जय राधा श्याम राधा श्याम जय राधा श्याम राधे 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 जय जय राधे 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 કરોડો કરોડો ગોપીઓના આજુબાજુ ભગવાને એક સ્વરૂપ ધારણ કર્યું છે. દરેક ગોપી સાથે એ ભગવાનનો પ્રકાશ કહેવાય છે, પ્રભવ પ્રકાશ સ્વરૂપ. પણ એ પોતાના મૂળ સ્વરૂપમાં, તદ એકાત્મ રૂપ સ્વરૂપમાં રાધાના સાથે, સેન્ટરમાં, મધ્યમાં ભગવાન રાધાના સાથે વિરાજમાન. એટલે કરોડો ગોપીઓ ભગવાનને એ આનંદ નથી આપી શકતી જે રાધા રાણી ભગવાનને આપી શકે છે. બોલો જય જય શ્રી રાધે. તો એટલે રાધા રાણીએ ભગવાન સાથે વચ્ચે નૃત્ય કર્યું છે અને રાસમંડલમાંથી બધા સંગીતમય સુર પ્રગટ થયા છે. સારે ગ મ પ દ ની સા, સારે ગ મ પ દ ની સા, સંગીતના બધા સુરો પણ ભગવાનના અને ગોપીઓના નૃત્યમાંથી જ પ્રગટ થયા છે. રાસલીલા પહેલા સંગીત શું હતું સંસારને ખબર નથી. આ દક્ષિણ ભારતના, ઉત્તર ભારતના બધા રાગ માલકાઉન્સ, મેઘ મલ્હાર, બધા રાગો રાસલીલામાંથી પ્રગટ થયા. અને
પણ રાધાજીએ જોયું કે ભગવાન બધી ગોપીઓ સાથે નાચવામાં એટલા મગ્ન છે કે મને જેટલું એટેન્શન આપવું હોય એટલું નથી આપી રહ્યા. તો રાધાજીને માન આવી ગયો છે રાસલીલામાં. રાધાજી માન આવી ગયો અને રાધાજીએ રાસ મંડળને છોડી દીધું છે. અરે રાસ મંડળને છોડીને જ્યારે રાધાજી બહાર નીકળ્યા છે તો કૃષ્ણ ભગવાને પણ રાસ મંડળને છોડી દીધું છે અને રાધાજીને ખોળવા ગયા છે. અને ગોપીઓ ભગવાનના વિરહમાં એટલી વ્યાકુળ થઈ ગઈ છે. આગળ પાછળ 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 ભગવાનના વિરહમાં ગોપીઓ એટલી વ્યાકુળ થઈ ગઈ છે કે રાસલીલામાંથી ભગવાન અદૃશ્ય થઈ ગયા તો ગોપીઓ બધા વૃક્ષોને નદીઓને પાણીને તમાલને કદંબને બકુલને માલતીને જે પણ રસ્તામાં મળે બધાને પૂછે છે અમારા કૃષ્ણને તમે જોયા છે. એક ગોપી બકાસુર બની ગઈ, એક ગોપી પૂતના બની ગઈ, એક ગોપી અગાસુર બની ગઈ અને બધા કૃષ્ણની લીલા ચર્ચામાં મગ્ન થઈ ગઈ છે ગોપીઓ. ભગવાન કે મિલન મેં જો સુખ મિલતા હૈ ઉસસે એક કરોડ ટાઈમ જ્યાદા સુખ ભગવાન કે વિયોગ મેં મિલતા હૈ. ભગવાનના વિરહમાં ગોપીઓનો પ્રેમ એટલો ઉત્કંઠિત વધી ગયો છે કે બધી જગ્યાએ ખાલી કૃષ્ણ દેખાય છે એમને. અને ગોપીઓ ભગવાનને ખોળવા લાગી છે એટલી વારમાં શ્રીંગાર વટમાં રાધાજીને કૃષ્ણ મળ્યા છે જમુનાના કિનારે. અને રાધાજીને શાંત કરવા માટે એમનું માન ભંગ કરવા માટે રાધાના વાળનો શ્રીંગાર કર્યો છે, રાધાના કેશનો શ્રીંગાર. એ દિવસથી ભગવાન કૃષ્ણનું નામ પડી ગયું છે કેશવ. કેશવ ભગવાન કી, કેશવ એટલે રાધાના કેશનો શ્રીંગાર કરવાવાળા કેશવ ભગવાન છે શ્રીંગાર વટમાં. પછી રાધાએ કીધું કે હવે હું આગળ નથી ચાલી શકતી, હું બહુ થાકી ગઈ છું, એટલે મને તમે ખભા ઉપર ઉઠાવીને લઈ જાઓ હે પ્રભુ. તો ભગવાન નીચે વળ્યા છે અને રાધા ઝાડની ડાળીને પકડીને ભગવાનના ખભા ઉપર બેસવાની જતી ત્યારે ભગવાન પાછા અદૃશ્ય થઈ ગયા છે. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન. અરે જ્યારે ભગવાન અદૃશ્ય થઈ ગયા ત્યારે ભગવાન ઇમલી તલામાં જઈને બેસી ગયા છે. વૃંદાવનમાં ઇમલી તલા બધાએ જોયું હશે. ઇમલી તલામાં ભગવાન જઈને બેઠા છે અને રાધે રાધે કરીને ભગવાન કૃષ્ણ પોતે ગોરા બની ગયા છે. અને સૌથી પહેલા ભગવાને પોતાના ગૌરાંગનું સ્વરૂપ ઇમલી તલામાં પ્રગટ કર્યું છે. બોલો ગૌરાંગ મહાપ્રભુ કી, રાધા ભાવી ગૌરાંગ કી. અને 5-4 હજાર વર્ષ પછી જ્યારે ગૌરાંગ મહાપ્રભુ ઇમલી તલામાં આવ્યા છે એ ત્યાં ઇમલીના વૃક્ષના નીચે બેસીને કૃષ્ણ કૃષ્ણ કરીને રાધાના ભાવમાં એ કાળા બની ગયા છે, ઊંધું થઈ ગયું. જો આ કેટલી અલૌકિક લીલા છે. તો પછી રાસ મંડળમાં બધી ગોપીઓનું મિલન થયું છે કૃષ્ણ સાથે. અને પછી રાતના સમયમાં નિધિવનમાં, તમે નિધિવન અને સેવા કુંજ જોયો હશે, ત્યાં દરેક વૃક્ષ નાના નાના વૃક્ષો છે, એ વૃક્ષના નીચે ભગવાન દરેક ગોપી સાથે સૂઈ જાય છે અને એમના અંતરની ઈચ્છાઓ પૂરી કરે છે ભગવાન નિધિવનમાં સેવા કુંજમાં. અને પછી ભગવાન જમુનાજીમાં સ્નાન કરે છે, જલ ક્રીડા કરે છે ગોપીઓ સાથે. પોતાના 1000 હાથોથી ભગવાન ગોપીઓ ઉપર પાણી ઉછાળે છે અને જલ ક્રીડા કરે છે. ગોપીઓ પરાજિત થઈ જાય છે,
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ રામ ગોપીઓને પરિશ્રમ રાસમાં નૃત્ય કરવાનો પરિશ્રમને શાંત કરવા માટે ભગવાન જમનાના શીતલ ઠંડા પાણીથી ગોપીઓની થકાવટને દૂર કરે છે. ભગવાનના સુંદર કોમળ કમળ જેવા હાથોથી ગોપીઓના શરીરમાં જે પાણી ઉછાળવામાં આવે છે એનાથી ગોપીઓને અતિશય આનંદ થાય છે અને ભગવાનના ચંદ્રમા જેવા મુખાર વિંદના દર્શન કરીને ગોપીઓનો બધો થાક ઉતરી જાય છે. તો રાસલીલા સમાપ્ત આપણે કરીએ છીએ. રાસલીલાની કથા પછી બ્રજભૂમિની સૌથી અલૌકિક લીલા આવે છે. એ લીલા છે અરિસ્તાસુરનું વધ. કંસ અરિસ્તાસુરના રાક્ષસને બૈલના સ્વરૂપમાં મોકલે છે. રાતના સમયમાં ભગવાન ગોવર્ધનની તળેટીમાં ગોપીઓ સાથે લીલા કરતા હોય છે ત્યારે બૈલ આવે છે અને ભગવાન બૈલને મારી નાખે છે. અરિસ્તાસુર નામનો બૈલ આવે છે. ગોપીઓ ભયથી વૃક્ષોને પકડી લે છે ત્યારે ભગવાન અરિસ્તાસુરનો વધ કરીને ભગવાન શાંતિથી ખૂબ પ્રસન્ન થાય છે. એટલી વારમાં ગોપીઓ કહે છે કે તમે ગાયને બૈલનો બૈલ તો આપણા મા પિતા છે. બળદ 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 આપણા પિતા છે. તમે બળદનો વધ કર્યો છે એટલે હવે તમારા સાથે અમે નૃત્ય નહીં કરીએ કારણ કે તમે દૂષિત થઈ ગયા છો. અનંત બ્રહ્માંડના નાથને પણ દૂષિત કરે છે. ગોપીઓ કહે છે બળદનો વધ કર્યો એટલે ભગવાન કહે તો હું પવિત્ર કેવી રીતે થઈ શકું, તમે જ બતાવો ગોપીઓ. એટલે ગોપીઓ કહે પ્રભુ તમે પવિત્ર થવું હોય તો તમે સંસારના બધા તીર્થોમાં સ્નાન કરી આવો, જાઓ ફરી આવો આખી પૃથ્વી ઉપર, બધા તીર્થોમાં સ્નાન કરીને આવશો પછી જ અમે રાસલીલા કરીશું. ભગવાન કહે છે મેં ક્યું જાઉંગા, મેં ઉનકો યહાં બુલાઉંગા.
અરિસ્તાસુરનો વધ કર્યો છે ભગવાને, બેલના સ્વરૂપમાં આવેલો. અને ભગવાન કે બધા તીર્થોમાં સ્નાન કરવા હું શું કરવા જાઉં, બધા તીર્થોને હું અહીંયા બોલાવું છું, મારી આજ્ઞાને પાલન કરવું જ પડશે. ગંગા આવી, સરસ્વતી આવી, કાવેરી આવી, દૃષ્ટદ્વતી આવી, ગોદાવરી આવી, કૃષ્ણ આવી, કાલિંદી આવી, બધા પવિત્ર તીર્થો આવી ગયા. અને ભગવાને એક પોતાનો જમણો પગ જોરથી જમીનમાં માર્યો કરીને તો મોટો ખાડો થઈ ગયો છે, અને એમાં બધી પવિત્ર નદીઓ, આખા બ્રહ્માંડના તીર્થો એમાં પ્રવેશ કર્યા છે, અને આખા બ્રહ્માંડનું સૌથી સુંદર કુંડ બની ગયું છે. બોલો, શ્યામ કુંડ કી, કૃષ્ણ કુંડ કી, અને પછી ભગવાન હસવા લાગ્યા. અને ભગવાને કૃષ્ણ કુંડમાં ડૂબકી લગાવી છે, અને ભગવાને કીધું, અબ તો મેં પવિત્ર હો ગયા હું ગોપીગણ, અભી તો મેરે સાથ નૃત્ય કરના પડેગા, લેકિન તુમને બૈલ કી હત્યા દેખી હૈ, તુમ દૂષિત હો ગઈ હો, તમે મને જોયા કે મેં બૈલને માર્યું, તમે કંઈ નથી કીધું, એટલે તમે ગંદા થઈ ગયા છો. તમાને બધા પૃથ્વીના આખા બ્રહ્માંડના બધા તીર્થોમાં નાહવું પડશે, પણ હું તમાને કૃષ્ણ કુંડમાં નહીં નાહવા દઉં, જાઓ નહીં આવો. તો રાધા રાણી કહે છે, અરે ઉસમેં ક્યા પ્રોબ્લેમ. રાધા રાણી ની ઈચ્છા થઈ કે હું આખા સૃષ્ટિનું સૌથી સુંદર કુંડ મારા શું કહેવાય કંગણ થી બનાવીશ. તો રાધા રાણી નીચે બેસી ગયા છે અને પોતાના કંગણથી ખોદવા લાગ્યા છે, સોનાના કંગણથી. રાધા રાણી કુંડને હમણાં પાછલા વર્ષમાં જ્યારે રાધા કુંડનું બધું પાણી કાઢવામાં આવ્યું તો એના વચ્ચે કંકણ કુંડ દેખાયું છે, જે રાધાજીએ પોતાના હાથેથી બનાવ્યું છે, નાનું કુંડ છે. તો રાધા રાણી પોતાના કંગણથી કુંડ બનાવ્યું, અને ખાડો તો બની ગયો, ધીરે ધીરે કરોડો ગોપીઓના મદદથી મોટો ખાડો બની ગયો છે. પણ કૃષ્ણ ભગવાન હસવા લાગ્યા, પાણી ક્યાંથી આવશે, પાણી ક્યાંથી લાવો છો, હું એ જોઉં છું. અરે રાધાજીએ કીધું કે આ બધા સંસારના બધા તીર્થોના પાણીમાં કૃષ્ણ ભગવાન તમે સ્નાન કરીને પાણીને પણ દૂષિત કરી નાખી છે, એટલે અમે તમારું પાણી નથી લેવાના, તમારું પાણી લઈએ તો અમારું રાધા કુંડ પણ ખરાબ થઈ જશે. તો ભગવાન કીધું, ક્યાંથી લાવશો પાણી? તો રાધા રાણીએ કીધું, અમે તો શીતલ પવિત્ર જે ગંગાજી પાતાળમાંથી નીકળી છે, માનસી ગંગાનું પાણી લાવીશું. ગોવર્ધનની તરેટીમાં ગોવર્ધનનું મુખારવિંદ છે, ત્યાં માનસી ગંગા છે, ત્યાંથી ભરી ભરીને, માટલા ભરી ભરીને અમે સુંદર પાણી લાવીને અમારું રાધા કુંડ બનાવીશું. ગોપીઓની લાંબી લાઈન લાગી છે, કરોડો ગોપીઓ એકબીજાને માટલું ટ્રાન્સફર કરતે કરતા રાધા રાધાનું નામ લેતા લેતા રાધા કુંડ ભરાઈ ગયો છે, અને રાધા કુંડનું સૌંદર્ય અતિશય સુંદર થઈ ગયું છે. બોલો, રાધા કુંડ કી. અને રાધા કુંડનું સૌંદર્ય જોઈને પેલી ગંગા અને સરસ્વતી અને નર્મદા અને કાવેરી બધાએ પોતાનું ડોકું ઉપર કર્યું છે કે આ કુંડ તો કૃષ્ણ કુંડ કરતા પણ સુંદર છે, અમારે ત્યાં જવું છે. પછી તો કથા તો બધા તીર્થોને રાધા કુંડમાં જવું હતું. ભગવાને કીધું કે રાધા કુંડમાં મને પણ અનુમતિ નથી, રાધા રાણીની અનુમતિ લેવી પડે. એટલે બધા તીર્થોએ રાધા રાણીની સ્તુતિ કરી છે. મુનિંદ વૃંદ વંદિતે ત્રિલોક શોક હારિણી, મુનિંદ વૃંદ વંદિતે ત્રિલોક શોક હારિણી,
પ્રસન્ન વક્ત્ર પંકજે નિકુંજ ભૂવિલાસિની, બ્રજેન્દ્ર ભાનુ નંદિની બ્રજેન્દ્ર સુનુ સંગતે, કદા કરિષ્ય સિંહ માં કૃપા કટાક્ષ ભાજનમ, જય રાધા કુંડ જય રાધા કુંડ, રાધા કુંડ જય રાધા કુંડ, રાધે 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 રાધે, એમ કરીને રાધાકુંડનો જન્મ, પછી રાધાકુંડનો જન્મ બહુલાષ્ટમીમાં થાય છે, જ્યારે અરિસ્તાસુરનું વધ થયેલું એ પ્રતિ વર્ષ વૃંદાવનમાં રાધાકુંડમાં મનાવવામાં આવે છે. લાખો લોકો આવે છે રાધાકુંડને ઘીનો દીવો ચડાવવા માટે અને રાધાકુંડમાં સ્નાન કરવા માટે. બહુલાષ્ટમી કહેવાય છે. રાધાકુંડનો જન્મ પણ અષ્ટમીમાં થયો, રાધા રાણીનો જન્મ પણ અષ્ટમીમાં થયો, અને કૃષ્ણનો જન્મ પણ અષ્ટમીમાં થયો, અને દુર્ગા મૈયાનો પણ જન્મ અષ્ટમીમાં થયો. હા, પૂર્ણિમા. હા, તો એટલા માટે એના પછી વ્યોમાસુરનો વધ કર્યો છે કામ્ય મનમાં ભગવાને, અને એના પછી કેશી નામનો રાક્ષસ ઘોડાના રૂપમાં આવેલો. પાછળ કેશી ઘાટ ઉપર કેશી નામનો રાક્ષસ ભયંકર કાલો ઘોડો, જ્યારે કેશી વૃંદાવનમાં આવતો હતો ત્યારે વૃંદાવનની ભૂમિમાં ભૂકંપ થઈ ગયો. સ્ત્રીઓ જે ગોપીઓ ગર્ભવતી હતી એમને મિસકેરેજ થઈ ગયો અને ભયંકર ભય આખા બ્રજમાં ફેલી ગયો છે. ત્યારે મધુમંગલે કૃષ્ણની મુરલી પકડી હતી, તો કેશીને લાગ્યું કે મધુમંગલ જ કૃષ્ણ છે, તો મધુમંગલને એક લાત મારી તો એક માઇલ દૂર જઈને પડી ગયો. પછી કૃષ્ણ ભગવાને મુરલી લીધી અને કેશીના બંને પગ પકડ્યા અને એને ફરાવીને કેશીને મારી નાખ્યો છે. આ સર્વ કંસનો સર્વ શક્તિશાળી રાક્ષસ હતો, આનો અંત પણ ભગવાને કર્યું છે. એટલે વૃંદાવનની લીલાઓ હવે સમાપ્ત થાય છે. કેશીના વધ પછી કંસ જાણી ગયો કે કૃષ્ણને વૃંદાવનમાં અને નંદગાંવમાં મારવું અસંભવ છે, કૃષ્ણને મથુરામાં જ બોલાવવા પડશે અને મારા હાથેથી કૃષ્ણને મારવું પડશે. એટલે આપણે આજે આ બ્રજભૂમિની લીલાઓનો અંત કરીએ છીએ. હવે કાલે સવારે આપણે જોઈશું અક્રૂરજી ભગવાનને લેવા આવે છે અને ભગવાનની મથુરા અને દ્વારકાની લીલાઓ કાલે સવારે 2-3 કલાકમાં પૂરી થશે, અને સાંજના સમયમાં કાલે ભાગવતના 11મા અને 12મા સ્કંદની કથા સંપૂર્ણ થશે. એટલે મારી વિનંતી છે, કાલે રજા છે, બધા આવજો સવારે અને સાંજે, અને બપોરે શોભાયાત્રા છે. કીર્તન કરતા કરતા આપણે ફરીશું તો બધા જીવોને ભગવાનનું નામનો લાભ થાય છે. તો એ પ્રમાણે આપણે વૃંદાવન ધામની લીલાઓ સમાપ્ત કરીએ છીએ. બોલો કૃષ્ણ બલરામ કી જય, રાધા શ્યામ સુંદર કી જય, ગૌર નિતાય કી જય, નિતાય ગૌર પ્રેમાનંદે હરિ. હા હા, હવે બલરામજીનો જન્મદિવસના ઉપલક્ષમાં બલરામજીનો 108 વાર
તુલસીનો અભિષેક થશે. બધા મારા પાછળ તમારે બલરામજીના 108 નામ બોલવાના છે. હા, તમે લઈ આવો ને. અરે બાપુ, પેલું મારું મશીન ત્યાં રૂમમાં જાય. પેલું નાનું હતું ને, નાનું વાંચવા માટે સવારે જો કંઈ અનુકૂળ થાય. સવારે 10 વાગે, 10:15 10 વાગેથી કથા આરંભ થશે. 12:30, 1 વાગ્યા પછી પ્રસાદ. હા હા, લઈ આવ, ખબર છે ને પેલું નાનું. અને 1 વાગે મહાપ્રસાદ થશે. 12:30, 1 વાગે પછી પ્રસાદ લઈને આપણે થોડો વિશ્રામ કરીને કીર્તન શોભાયાત્રામાં નીકળીશું. અને 4 વાગ્યાથી લઈને કાલે કથાનો વિરામ જલ્દી થવાનો છે, કારણ કે કાલે આખી રાતનું જાગરણ છે. એટલે કથા 4 વાગે ચાલુ થશે અને 6:30 વાગે અંત થશે, જેનાથી ભાગવત સપ્તાહનો અંત પૂર્ણાહુતિ થશે અને ભાગવતની આરતી થશે. જેમને દીક્ષાના નામ આપેલા છે મોટા ભાઈ અને બહેનોએ, એ લોકો કૃપા કરીને, નાના બાળક હોય તો દીક્ષા લઈ લીધી છે, આશ્રય દીક્ષા. અને જે મોટા ભાઈઓએ નામ આપેલા છે એ લોકો ભાગવતની આરતી પૂરી થાય આજની પછી આવીને ઉપર દીક્ષા ગ્રહણ કરી શકે છે. અને આ ભાગવત કથાનો DVDનો સેટ તો બનવામાં થોડી ઓછી સ્પીડ તકલીફ થઈ ગઈ છે, એટલે ધીરે ધીરે DVD બની રહી છે. પણ કદાચ કાલે સુધી DVD તમને નહીં આપી શકીએ. એટલે જેમને પણ આખો DVDનો સેટ, 75 સેટ, 100 સેટ ધનજીભાઈ અને વસંતભાઈ બધાને આપવાના છે, એ સેટ તમે આવીને માંગીને લઈ જવા પડશે અહીંયાથી. અને નહીં તો વસંતભાઈને ફોન કરશો તો તમને કુરિયરથી મોકલાવી દેશે. 1-2 દિવસમાં એ સેટ બની જશે આખા કથાના. બીજાઓને તમે દેખાડી શકો. આ માઇક્રોફોનના કારણે કથાનું રેકોર્ડિંગ બહુ સરસ આવ્યું છે, એટલે જે પણ આ ભાગવત કથાને સાંભળશે એને પણ ભાગવત કથામાં બેસવાનો લાભ મળશે. બોલો શ્રીમદ ભાગવત ગ્રંથ રાજ કી જય. જે હિન્દી ભાષીય ભક્તો છે એમના માટે બૃહદ ભાગવત અમૃત સપ્તાહ અને કલ્યાણમાં મુંબઈમાં સપ્તાહ હિન્દીમાં થઈ હતી એના સેટો ઉપલબ્ધ છે. નરોત્તમ દાસ પાસેથી 14 DVDના સેટ છે. એ લોકો કૃપા કરીને એ સેટ બી લઈ જાય. જેમને હિન્દીમાં ભાગવત સાંભળવાની રુચિ છે, કોઈને આપવાની ઈચ્છા છે, એ લોકો એને પ્રાપ્ત કરી શકે છે. હરે કૃષ્ણ. પછી હા હા, એક વર્ષ પહેલા અશોકજી આપણે જગન્નાથ મંદિરમાં સત્સંગ રાખેલો, આપણને મહારાજજી પણ એમને મળાવેલા, તો એના થકી આજે આપણે ભાગવત સપ્તાહ આરંભ થયો છે. તે અશોકભાઈનું સન્માન કરશે હરીશજી દુગડિયા. પહેલી ભાગવત સપ્તાહ હૈદરાબાદમાં અશોકજીએ કરાવી છે જગન્નાથ મંદિરમાં, એટલે એમનું યોગદાન અદ્વિતીય છે. બોલો અશોક ગૌરાંગ દાસ કી જય. એમના માતાજી અને વૈષ્ણવી પણ આવેલા છે આજે કથામાં. અને એમને ગુજરાતી સમજમાં નથી આવતું તો પણ કથામાં બધા આવે છે બધા દિવસો, એટલે એમની રુચિ ભગવાનમાં. હવે આપણે બલદેવજીને
ના બલરામજી નો ફોટો. વસંતભાઈ બહાર કાઢી નીચે જવું પડશે. ગૌરભક્તિ રસોલ્લાસશ્ચ
ચંચલ નૂપુરા ગજેન્દ્ર ગતિ લાવણ્ય સંમોહિતા જગજ્જન મોહોર્મની સુધાશિષ્ટ મુખચંદ્ર વિરાજિત સંમિત શુભ લીલાદ્રિક રોમાંચિત કલેવર સિંધુરારુણા સુસ્નિગ્ધ
Thank you.
દીક્ષા લેવાની ઈચ્છા હોય તો અહીં આવીને સ્વામીજી પાસે દીક્ષા ગ્રહણ કરી શકે છે. જે કોઈની ઈચ્છા હોય સ્વેચ્છા આવીને ગ્રહણ કરી શકે છે. Thank you.
ઓટોમેટિકલી ડિસ્કો થઈ જશે અને તમને કન્ફર્મેશન SMS થી આવી જશે. Thank you.
ધન્યવાદ.